सात्विक तंत्र विद्या गुरु मंत्र मेळवी सुखी थाओ एवा ज्योतिष राजेंद्र जोशीए मा न्यूज साथे વાતચીત કરી। હા, મારું નામ છે જોશી રાજેન્દ્ર મોહનલાલ। ક્યાં રહેવાનું છે? અહીંયા ભુજમાં નિશાંત પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર 39માં મારો બંગલો છે। એ મારું કામ જ્યોતિષ અને તંત્ર વિદ્યાનું છે મુખ્યત્વે। હું રિટાયર્ડ ટીચર છું, શિક્ષક। હવે હાલમાં જે કંઈ સમસ્યાઓ છે માણસોને, કે જે પોતાના બાળકોના લગ્ન નથી થતા, કોઈ મેલી વિદ્યાથી પરેશાન છે, કોઈને ધંધામાં બરકત નથી, બચત નથી, મુખ્ય આ ત્રણ પ્રોબ્લેમ હોય છે। બાકી તો અનેક સમસ્યાઓ છે, કે પતિ પત્નીના ઝઘડા હોય, પ્રેમી પ્રેમિકાનો પ્રોબ્લેમ હોય, આ બધા। મારી પાસે અનેક યંત્રો છે જે વિધિ કરેલા છે, સ્વે સફેદ આંકડાના ગણપતિ છે, ભારત શિવલિંગ છે, અનેક મૂર્તિ યંત્રો જે વિધિ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરીને હું બીજાને આપું છું। આજે કોઈપણ બ્રાહ્મણને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વાત કરો તો એ કરી દેશે, પણ એમ થતું નથી। જેણે ગાયત્રીની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે, અને એના કહેવાથી જ દેવી દેવતાઓએ મૂર્તિ કે યંત્રમાં આવે, નહીંતર એ બધા રમકડા જ છે। આજે પણ સમગ્ર વિશ્વમાં, ભારતમાં તો ખાસ, અનેક મંદિરો છે, અને હું અનેક ઠેકાણે ગયો છું જ્યાં મેં જોયું છે, અનુભવ્યું છે, કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા ખરેખર છે જ નહીં। થોડા વખત પહેલાં હું નાસિક ગયેલો, તો નાસિકમાં નવગ્રહનું મંદિર જ્યાં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું છે, હવે ત્યાં પણ જોયું તો એક પણ ગ્રહ પ્રતિષ્ઠિત નથી, વિધિ કરેલા નથી, જે જોઈ એવું નથી કાંઈ। મહેનત ઘણી કરી છે, પૈસા ઘણા ખર્ચે આજે ચાલે છે, જ્યારે અહીંયા જે કામ થાય છે એ થાય છે। જે હું સાધનામાં બેસીને કામ કરું છું એ કરું જ છું, જે દક્ષિણા લીધી હોય એનું કામ કરવું, એટલે કરવું જ, એવું નહીં કે હોઉં કામ થઈ ગયું ને પતી ગયું ને હવે કામ થાય કે ન થાય, આવું ચાલે જ નહીં। નહીં તો આવું જો વિચારીએ તો એ ભાર વધતો જાય અને પાપ વધતો જાય। ખાસ વાત કરો તો લોકો આપની સામે કેવી સમસ્યા લઈને આવે છે? મારી પાસે સમસ્યાઓ ખાસ કરીને પતિ પત્નીના ઝઘડા, લગ્ન ન થતા હોય એવા પ્રોબ્લેમ, બાળકો ન થતા હોય એવા પ્રોબ્લેમ, કે જે મેડિકલ રીતે ફિટનેસ બરાબર હોય પણ છતાંય શું છે કે બાળકો થતા નથી, તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ મારી પાસે આવે છે, અને એનું સોલ્યુશન યોગ્ય રીતે જેમ એમને અનુકૂળ પડે પોસાય એ રીતે હું કરી આપું છું।